મિત્રો, ખાવાના શોખીન સુરતવાસીઓ અને સુરત શહેર તેની અવનવી વાનગીઓના સ્વાદ માટે જાણીતું છે. ત્યારે આ જતા જતા શિયાળામાં એક મજાનો સ્વાદ માણવા ચાલો પહોંચી જઈએ સુરત અને ટેસ્ટ કરીએ ખાવસા સૂપ અને જાણીએ તેના રંગૂન કનેક્શન વિશે. એક એવી વાનગી જે બની ગઈ છે સુરતની ખાસિયત, આ છે ખાવસા. મૂળ બર્મા રંગૂનની આ વાનગી સુરતમાં સુરતી ટ્વિસ્ટ સાથે પીરસવામાં આવે છે. ખાવસે જે બને છે એ કોબરાના દૂધમાંથી બને છે અને એના અંદર અદરક છે, લસણ છે, મરચું એવું બધું નાખીને એનો મસાલો બનાવવામાં આવે. એ કોબરાના દૂધને નાખીને એ કરવામાં આવે છે. કેટલાક લોકો કોબરાનું દૂધ તૈયાર લઈને બનાવે છે, કેટલાક લોકો કોબરાનું દૂધ કોબરાને ખૂરચીને દૂધ નીકાળીને બનાવે છે. દૂધ નીકાળીને ખોપરાને ખુરચીને નીકાળે તે દૂધના અંદર વધારે મજા આવે ટેસ્ટમાં. અંદર એને બનાવતા આપણે 1.5 કલાક 2 કલાક થઈ જાય, એની બહુ મોટી રેસ એ છે. કારણ કે નારિયેળ ખુરચવામાં ટાઈમ બહુ જાય છે, લસણને નાના નાના કરીને એને ફ્રાય કરવામાં ટાઈમ બહુ જાય છે. કહેવાય છે આઝાદી બાદ 1960ની આસપાસ બર્મીસ ઇન્ડિયન્સ ભારત આવી ગયા અને ખાવસેને લેતા આવ્યા. ખાવસા બહુ ઓછી જગ્યામાં બીજી જગ્યાઓમાં મળે છે. એ મેઇન રંગૂનની આઈટમ છે અને રાંદેરના અંદર રંગૂનવાલા રહીએ છે એટલે એ આઈટમ તમને રાંદેરમાં જ વધારે જોવા નહીં મળે. બીજી જગ્યાએ લોકો જેવી જોઈએ તેવી બની નહીં શકતી. લોકોને રાંદેરના લોકો જે બનાવે છે તે બીજા લોકો બીજી જગ્યાએ નહીં બની શકે. વર્ષો પહેલાં અહીંયા રંગૂનથી લોકો અહીંયા આવી ગયેલા હતા રાંદેરમાં અને રાંદેરમાં રહેતા હતા બધા. ધીમે ધીમે રાંદેરના અંદર એ લોકો રમઝાન આવે ત્યારે જરાક બહાર ધંધો કરવા માટે નીકળતા હતા અને બાર લોકો લારી પર ખાવસેને એ વેચવાનું ચાલુ કર્યું હતું. બહુ ટાઈમ પછી સ્ટાર્ટ કર્યું મેં, ત્યારે બી લોકોને ખાવસે એટલી બધી શું છે તે વસ્તુ ખબર નહીં હતી. ધીમે ધીમે આખો દિવસ મેં ઊભો રહેતો હતો, બધાને ખવડાવતો હતો, 2 ચમચી ખાઈને બી લોકો ચાલા જતા હતા. સમજાવતો હતો બધાને કે વેજમાં બને છે, ચાખવા જેવી આઈટમ છે, ખાવા જેવી આઈટમ છે. વેજ ખાવસાનું આ સુરતી વર્ઝન લોકોને પસંદ પડી રહ્યું છે. બીજી જગ્યા પર ઘણી જગ્યામાં ખાવસા મળે છે નો ડાઉટ, પણ એ ખાવસામાં આપણે સૂપમાં જરાક મજા આવે એવું નથી. ખાવસામાં સૂપ વધારે મને ગમે છે અને એનું ઘણી વાર શિયાળો હોય ને તો સૂપને પીવા બી અહીંયા આવું છું મેં. એટલે મેં ઘણી વાર આવે ને તો દૂરથી આવું છું, મેં વ્યારાથી આવું છું, સોંગર વ્યારા કે ત્યાંથી ને સ્પેશિયલ સુરતમાં રહેવાનું થાય ને તો અહીંયા ખાવા આવું એટલે આવું જ. ગુડ ન્યૂઝ ગુજરાત માટે સુરતથી લોપા દરબારનો રિપોર્ટ.